त्याजची तप्ती जेनी जे प्रवृत्ति जा भूख च त्याज बटप्ती बहिर बुखाली वृत्ति ना कायम कोई ठरती भौतिक सृष्टि वर्षी चंचल गुण मोहे तरसी निश्चेतन प्रकृति ने ममता छेत्य दृष्टि तरी ग्रही चित वृत्ति खाचा माही भमती अग्नि मनता तो बांधे स्मृति रागे द्वेषे बड़की त्रिकर्षणियो मोहाग्नि संयोगानुसारी मन गाठो फूटी जरती जानी जोता पड़ती प्राकृत विकृति खरती चेतन संगे सरती वासी तारों पे स्पंदती आभासित सुख वृत्ति चेतन हो वाथी उंदी अज्ञा दारे थैने जग सन्मुख बुद्धि बरती निश्चेतन चेतननी चंचलता तेजी मंदी क्रम ने अक्रम आभासी स्वप्निल सृष्टि मात्र अवस्था जड़नी चलवे च व्यवस्थित शक्ति शुद्ध चेतननी साथी अचंचल सुख समृद्धि पेक्षित संयोगे संविकल्पोनी कुस्ती दादा मरता सौनी निरपेक्ष बनावे वृत्ति सक्रिय गुणो जड़ना अक्रियावान रूपी निज गुण केवल वर्ती स्वभावे मोक्षानंदी स्वलक्षक छे सर्वज्ञानी सिद्धि अक्रम ज्ञानी बक्से सत्कारण निवृत्ति अक्रम ज्ञानी बक्से सत्कारण निवृत्ति अक्रम ज्ञानी बक्से सत्कारण निवृत्ति जय सच्चिदानंद। बहुत सुंदर कविराज नो पद आपणे सांभळ्युं। कविराज जी खूब सुंदर पदोनी अंदर दादा भगवान नो विज्ञान खूब सुंदर रीते वणी लीधुं छे। कविराजे बहुत सरस कव्यु आमां कि जेनी जेवी वृत्ति एवी चोट होय अने त्यां जे चिटके जे माखी होय छे ने ते गोळ होय मध होय एनी चोट छे
અને જ્યાં એની ચોંટ હોય ત્યાં એ ચૂટકી બેસી જ રહે. એવું દરેક વ્યક્તિની અંદર જુદી જુદી ચોંટ પડેલી હોય. કોઈને લક્ષ્મીની, કોઈને માનની, કોઈને વિષયોની એ જે ચોંટ છે એના કારણે પેલી વૃત્તિ ત્યાં ચૂટકી જાય છે. જેમ ભૂખ્યો માણસ હોય તે બજારમાં ફરતો હોય કે ઘરની બહાર નીકળે તો એને શું દેખાય? તો કે એની એક જ પ્રવૃત્તિમાં દેખાય કે હોટલ ક્યાં આવશે, જમવાનું ક્યાં મળશે. પેલી ભૂખ છે એ ચોંટ છે, એટલે એની જે વૃત્તિ છે ક્યાં ચીટકે? તો કે જમવાનું દેખાય, ખાવાનું દેખાય ત્યાં ચોંટી જાય. એવું આ સંસારની અંદર જેટલી એની ભૌતિક વસ્તુઓની બધી ભૂખ હોય ત્યાં સુધી કોઈ દિવસ એની ચિત્તવૃત્તિ ઠરે નહીં. બહિર્ભૂખાળી વૃત્તિ ના કાયમ કોઈ દી ઠરતી. જ્યાં સુધી બહિર્ભૂખાળી વૃત્તિ હોય ત્યાં સુધી કોઈ દિવસે ઠરે નહીં. બહાર ભૂખી હોય ત્યાં સુધી એ ઠરે જ નહીં, ઠરે જ નહીં એવું થાય. એટલે બહુ સુંદર આ કવિરાજના પદમાં આખું ચિત્ત ક્યાં ચોંટી જાય છે એનું આખું વિસ્તરણ અહીંયા કર્યું છે. સામાન્યપણે જગતના બધા જ લોકો એવું માને છે કે મારું મન બહુ ભટકે છે. વાસ્તવમાં એવી સમજણ જ નથી કે ખરેખર અંતસ્કરણની અંદરનું જે ચિત્ત છે એ ભટક્યા કરે છે. મન તો ક્યારેય શરીરની બહાર નીકળતું જ નથી, પણ અંદર અંતસ્કરણમાં જે ચિત્ત છે એ બહાર ભટકે અને અંદર પણ ભટકે. ભગવાને સાચો પરિગ્રહ એને જ કહ્યો છે કે જ્યાં ચિત્ત ભટકે છે ને એ બધો પરિગ્રહ છે. જે જે વસ્તુમાં, જે જે વ્યક્તિની અંદર જ્યારે ચિત્ત જાય છે એ જ એનો પરિગ્રહ છે, એવું દાદા ભગવાન કહે છે. અહીંયા આ જે ચિત્ત છે એ શા માટે ભટકે છે? તો કે ચિત્તનો પોતાનું સુખ શોધી રહ્યું છે. જે જે જગ્યાઓમાં, જે જે વસ્તુઓમાં એને સુખની બિલીફ હોય એ જ જગ્યા ઉપર એ ચોંટે, બીજે કહીએ જાય નહીં. એટલે દાદા ભગવાને બહુ સુંદર આ ફોડ પાડ્યો કે મન તો ક્યારેય ભટકતું નથી. લોકો મન ભટકે અને એને સ્થિર કરવા માટે બધા જાત જાતના ઉપાય કરે છે. પછી વાસ્તવમાં પોતાનું ચિત્ત ભટકે છે. અંતસ્કરણની અંદર જે ચિત્ત છે એનું કામ શું છે? તો કે બહાર ભટકવું. જ્યાં સુધી એ અશુદ્ધ છે ત્યાં સુધી એ બહાર ભટક્યા જ કરે. એક વસ્તુમાં એને સુખ લાગે ત્યાં જાય, એનું સુખ પછી ના લાગે એટલે બીજામાં જાય, ત્રીજામાં જાય, એમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ચિત્ત પોતે સુખ શોધી રહ્યું છે અને સુખ નહીં મળવાથી એ ફરી બીજી વસ્તુમાં, ત્રીજી વસ્તુમાં એમ ચાલ્યા જ કરે છે. જગતના બધા જ સાધનો જે આપણને સુખરૂપ લાગે છે એ વાસ્તવમાં આપણું ચિત્ત ત્યાં રોકાય છે એટલે આપણને સુખ લાગે છે. કોઈ પણ વસ્તુમાંથી
જગ્યામાંથી કે માણસોમાંથી આપણને સુખ આવતું નથી, પરંતુ આપણું ચિત્ત એની અંદર રોકાઈ ગયું એટલે આપણને એમાં સુખ લાગે છે, આનંદ લાગે છે. નથી, ઘણા લોકો કૂતરા પાડતા હોય કે કૂતરા જોડે પણ એનું ચિત્ત રોકાતું હોય તો એને એમાં પણ મજા આવે, આનંદ આવે. એને એ જે આનંદ આવે છે એનું કારણ શું છે? તો કે કૂતરું નથી, વસ્તુ નથી, પરંતુ એને જે આનંદ આવે છે શું છે? તો કે એનો જે આનંદ છે એ પેલું એને જે ગમે છે એના લીધે ત્યાંથી આનંદ આવે છે. એનું ચિત્ત ત્યાં ચોંટે છે અને જેવું ચિત્ત ચોંટ્યું એટલે આનંદ આવે. આ છોકરાઓ પણ મોબાઈલની અંદર ગેમ રમ્યા કરે છે, એ શું છે? તો કે પોતાના ચિત્તને રોકવાનું બહુ જ મોટું સાધન છે આ. તો જે જે જગ્યાએ ચિત્ત રોકાય એટલે તરત જ ત્યાં આનંદ ઉત્પન્ન થાય છે. જગતના બધા જ લોકો મનને રોકવા માટે જાય છે, વાસ્તવમાં તો આ ચિત્તને શુદ્ધ કરવાનું છે. બધા જ ધર્મો, બધી પ્રાર્થનાઓ, મંત્રો, વિધિ, ધ્યાન, એ બધાની પાછળ નો જે આશય છે એ આપણું ચિત્તને શુદ્ધ કરવા માટેનું સાધન છે. જેટલો આપણું ચિત્ત શુદ્ધ થયું એટલો એ બહાર ભટકતું ઓછું થઈ જાય છે. બધી વિનાશી વસ્તુઓની અંદર જે સુખ માટે ફાંફા મારે છે એ અશુદ્ધ ચિત્તનું કારણ છે. એટલે કવિરાજે બહુ સુંદર આ પદની અંદર આખું ચિત્તનું જે વાર્તાલાપ છે, દાદા ભગવાનનો જે સત્સંગ છે એ એમણે શબ્દોમાં વણ્યું છે. ખૂબ સુંદર આપણે પદ માણ્યું. એમણે એક દાદા ભગવાનના સત્સંગનો વિડીયો મૂક્યો છે અને એ વિડીયોની અંદર દાદા ભગવાન જે સમજાવે છે એ એમને ખબર પડતી નથી, તો એમની ઈચ્છા છે કે મારે એ સમજવું છે. આપણે જોઈએ, પહેલા એ વિડીયો જોઈએ. દોઢ કલાક નો મુહૂર્ત અને બે મુહૂર્ત નો પર
આઠ વર્ણો રાત્રિ દિવસ. દવાનો પોર કે છે ને આધા ત્રણ કલાક એવા આઠ વર્ણો રાત્રિ દિવસ બે મળતો પોર એક વાર વીસ હજાર બે અડતાલીસ મિનિટ બે મૂર્તિ બે એક મૂર્તિ ના બે ભાગ બે ભાગ એટલે અડતાલીસ મિનિટ એટલે અડધો મૂર્ત થયો ને અડધા મૂર્ત સુધી આવી રીતે સામાયિક કરવું જોઈએ એમ હિસાબ તો હોવો જોઈએ ઓછામાં ઓછો એક ભાગ બસ દાદા ભગવાન સાથેનો જે સત્સંગ છે એ આપણે સાંભળ્યો. એમાં જે નમસ્કાર વિધિ છે એની 40 વખત સિમંદર સ્વામીને નમસ્કાર અને બીજા બધા 5-5 વખત જે નમસ્કાર છે એમાં 40 વખત સિમંદર સ્વામીને પૂછવા શા માટે કરવાના એમ દાદા ભગવાને બહુ સુંદર વાત કરી કે એમનું મહત્વ વધારે છે. કારણ કે અરિહંત ભગવાન ની આપણે વધારે ને વધારે ભક્તિ કરીએ, નમસ્કાર કરીએ, એ આપણા જ્ઞાનને ઉગાડવા માટે બહુ જ મોટા નિમિત્ત છે. એટલે દાદા ભગવાને આપણને વિશેષ લાભ થાય એટલા માટે નમસ્કાર વિધિની અંદર 40 વખત મૂક્યું છે. તે છતાં એમણે કહ્યું કે કોઈક વાર એવો સમય હોય તમારે 40 વખત ના બોલાયું હોય તો 5 વખત બોલો અને પેલા જે બીજા બધા 5-5 વખત છે એને 1 વખત બોલો. એમની પાછળ કહેવાનો આશય એ છે કે સિમંદર સ્વામી એ આપણા માટે અરિહંત ભગવાન તરીકે ખૂબ જ ઉપકારી છે, માટે એમાં વિશેષ આપણને લાભ થાય એટલે જ્ઞાની પુરુષે એની સંખ્યા વધારે લખી છે. ત્યાર પછી એમણે બીજો જે પ્રશ્ન છે એની અંદર એ વાત કરી કે આ 48 મિનિટ દાદા ભગવાનના અસીમ જે જયકાર બોલવા કે એવું કેમ એની પાછળ કે 48 મિનિટ જ બોલવા. તો એમાં પણ દાદા ભગવાને ખૂબ વૈજ્ઞાનિક સમજ ખુલ્લી કરી છે કે આ જે 48 મિનિટ છે એ શું છે. તો કે બે વખત 48-48 મિનિટ થાય તો એને એક મુહૂર્ત કહેવાય. એને આપણે જેમ દિવસના અને રાત્રિના જે ચોઘડિયાનું મુહૂર્ત જોઈએ છીએ એ સામાન્યપણે એક મુહૂર્ત એટલે 1.5 કલાક એવી સામાન્ય જે ગણતરી છે. એટલે બે 48-48 ના થાય ત્યારે એક મુહૂર્ત થયું કહેવાય. આપણે 48 મિનિટ એટલે એને અંતર મુહૂર્ત કહેવાય છે, અડધું મુહૂર્ત એટલે એને અંતર મુહૂર્ત એ 48 મિનિટ. આ બહુ સાયન્ટિફિક આખી ગોઠવણી છે. બે મુહૂર્ત થાય ત્યારે એક પોર થાય છે, જેમ સવારનો પોર, બપોરનો પોર, રાત્રિનો પોર. એટલે દાદા ભગવાન શું કહેવા માંગે છે કે 3 કલાક થાય એને એક પોર કહેવા માંગે. જેમ સવારમાં 3-6 એનો એક પોર થયો એને બ્રહ્મ મુહૂર્તનો સમય કહેવાય. તો કે આવી રીતના આ જે ગણતરી મૂકી છે
એટલી બધી સાયન્ટિફિક રીતે મૂકેલી છે. 48 મિનિટ દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલવું, એ 48 મિનિટની પાછળ આ બહુ મોટું સાયન્ટિફિક સમય મૂકેલો છે. અને જોડે જોડે દાદા ભગવાન એ પણ કહેતા કે આપણું જે ચિત્ત છે ને, એ વધારેમાં વધારે એક જ સમયની અંદર કેટલું એક જ રહી શકે, એક ધારું એકમાં રહી શકે કેટલું, તો કે સૌથી વધારેમાં વધારે 48 મિનિટ રહી શકે, એથી વધારે રહી શકે નહીં આ કાળમાં. એટલે દાદા ભગવાને આ 48 મિનિટ મૂકી છે કે ઓછામાં ઓછું 8 મિનિટ અને વધારેમાં વધારે 48 મિનિટ સુધી બોલીએ તો દાદા ભગવાન હાજર થાય. એવું બહુ જ આ અદ્ભુત દાદા ભગવાનના અસીમ જય જયકારનું રહસ્ય અહીંયા બતાવ્યું છે. એટલે એમને સમજ પડી ગઈ હશે કે આ 48 મિનિટ એટલે શા માટે મૂકી છે, પેલું 40 વખત બોલવાનું એ પણ શા માટે છે. જ્ઞાની પુરુષની દરેક વિધિ, પ્રાર્થના અને દરેક વસ્તુની પાછળ એમનું બહુ જ મોટું સાયન્સ રહેલું છે. એ કોઈ સામાન્યપણે 40 વખત બોલું, 48 મિનિટ બોલું એવું નથી કહેતા, એની પાછળ વિજ્ઞાન રહેલું છે. એટલે આ બહુ જ સરસ એમાં આપણને જાણવા મળે છે કે દાદા ભગવાનનું 48 મિનિટ અસીમ જય જયકાર બોલવા એનું શું વિજ્ઞાન છે, તો કે એક અંતર મુહૂર્ત થાય છે. એ જ્ઞાનવિધિ આપતા એ પણ એવી રીતના 1 કલાકની, એ પણ અંતર મુહૂર્ત છે. 50 મિનિટની અંદર આપણને હું શુદ્ધાત્મા છું એવું ભાન કરાવી દેતા. એટલે એ બહુ સાયન્ટિફિક આખી આ ગોઠવણી છે. જેમ દિવસ, રાત, સવાર, બપોર, સાંજ, 15 દિવસનું સૂદ, વદ, એ બધું આખું સાયન્ટિફિક એક રચના ગોઠવાયેલી છે. અને એના આધારે આ બધું એમણે ટાઈમ લિમિટ આપેલી છે. સૌથી ઉત્તમ ઘણીવાર ઘણા મહાત્માઓ આ દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલતા દાદા ભગવાન એમને દેખાયા કરે, કલાક બોલ્યા કે હો હો દાદા દેખાય એમને. એટલે બહુ જ ઊંચું આ દાદા ભગવાનના અસીમ જય જયકારનું રહસ્ય અને 48 મિનિટ બંનેનું સાયન્ટિફિક એમણે ખુલાસો કર્યો એમને સમજ. દાદાવાણીમાં એવું છે, મહીથી ભગવાન દેખાડે દોષો. બરાબર. એમાં દાદા એવી વાત કરે છે કે એ દાદા ભગવાન તો મેં જોયેલા છે, સંપૂર્ણ દશામાં છે અંદર, એની હું ગેરંટી આપું છું. બરાબર. હું જ એમને ભજું છું અને તમને કહું છું કે ભાઈ તમે દર્શન કરી જાઓ. દાદા ભગવાન 360 ડિગ્રી અને મારે 356 ડિગ્રી છે. બરાબર. એટલે અમે બે જુદા છીએ, એ પુરવાર થઈ ગયું કે નહીં? તો એમાં મારે જે કે છે બાવા, કે છે બાવાના સ્વરૂપમાં, હા એમનો જે જ્ઞાની બાવો, હા બસ એને જ કે છે. એ જે 356 ડિગ્રી છે એ બાવા સ્વરૂપનું છે. બરાબર. અને પેલું જે જ્ઞાન છે અંદર દાદા ભગવાન, એ 360 ડિગ્રી. બરાબર છે. એટલે હવે 360 ડિગ્રી વાળું જે જ્ઞાન છે એ શું કરે છે, તો કે 356 વાળાની બધી ભૂલો બતાવે છે. હા હા. એટલે બે જુદા છે, પોતે દાદા ભગવાન છે એવું નથી એમાં. એટલે એ કહેવા માંગે છે અંદર કે હું પોતે દાદા ભગવાન નથી, દાદા ભગવાન એ તો મારી અંદર જે આત્મા છે 360 ડિગ્રી પ્રગટ થયેલા છે ભગવાન, એને હું દાદા ભગવાન કહું છું. બરાબર. અને હું તો 356 છું. એટલે એમનો જે જ્ઞાની બાવો છે એ 356 ઉપર આવ્યો છે. હા હા. બાકીની જે 4 ડિગ્રી બાવાની બાકી છે
એની પણ એ ભૂલો બધી પેલા 360 વાળા એમને બતાવે છે બધી. એવું આપણી અંદર પણ એવું હોય તો કે આપણો બાબાની જે ડિગ્રી છે એના કરતા પેલી પ્રજ્ઞાની જે ડિગ્રી છે ઊંચી હોય, એટલે એ પ્રજ્ઞા શક્તિની ડિગ્રી એ પેલા બાબાની ડિગ્રીનું બધું બતાવે કે આની અંદર આ ભૂલ છે, તમારી આ ભૂલ છે. ફાઇલ નંબર 1 ની બધી ભૂલો બતાયા જ કરી. આપણની અંદર જે પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ એ જ આપણા માટે દાદા ભગવાનનું સ્વરૂપ છે, રાઈટ? અને એ ધીમે ધીમે વધતા 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 એ 360 થશે, એમ પેલું બાવાની પણ ડિગ્રી વધતી જશે પાછી. જેમ બાવાની ડિગ્રી વધે, જેમ એનું આવરણ ઓછું થાય, જેમ એની ભૂલો ઓછી થાય ને, એમ પેલી પ્રજ્ઞા શક્તિનું શક્તિ પણ વધતી જાય, એનું દર્શન વધતું જાય અને પેલા બાવાની ડિગ્રીઓ પણ વધતી જાય. આ બંને સાથે ચાલતું હોય. એટલે આત્માના પ્રકાશમાં પ્રજ્ઞા ઝળકે છે એવું કહેવાય ને, અને બાવાને માર્ગદર્શન આપે છે. હા, એટલે આત્માનો પ્રકાશ એ પ્રજ્ઞા સ્વરૂપે અત્યારે કાર્ય કરી રહ્યો છે. પ્રજ્ઞા શક્તિ એ શું છે તો કે આત્માનું, શુદ્ધાત્માનું પ્રતિનિધિત્વ કરે છે અત્યારે. બરાબર. મૂળ આત્મા તો કોઈ કાર્ય કરતો નથી, એ તો પોતે જ્ઞાતા દ્રષ્ટા એના સ્વભાવમાં જ છે. પણ એની જે શક્તિ છે એ પેલી પ્રજ્ઞા શક્તિ રૂપે આવી અને એ શું કરે છે તો કે આ ફાઇલ નંબર 1 ની બધી ભૂલો બતાવે છે આપણને, એને ચેતવે છે એને કે જો આ તારી ભૂલ થાય છે અહીંયા, આ અહીંયા ભૂલ થાય છે, અહીંયા ભૂલ થાય છે. એટલે જેવી ભૂલ બતાવે ત્યારે પેલો બાવો એ ભૂલ ને સ્વીકારી અને એનું પ્રતિક્રમણ કરાવે, એને ચોખ્ખો કરે દોષ, કે તરત જ એની ડિગ્રી વધે. રાઈટ. હા, એ ઘટના ઘટે છે આવી. હા, આ ઘટના થાય છે, આવું થાય છે. જેમ ફાઇલ નંબર 1 કોકના ઉપર ગુસ્સે થઈ ગયા અથવા કઈ બોલવાનું થઈ ગયું, એને દુઃખ થાય, એટલે તરત જ પેલી પ્રજ્ઞા શક્તિ અંદર બતાવશે કે આ ખોટું બોલ્યા તમે, એને દુઃખ થાય છે. બરાબર છે, રાઈટ. એટલે હવે એ બાવો તરત જ પાછો પ્રજ્ઞા શક્તિનું સાંભળીને જો પાછો ફર્યો, પ્રતિક્રમણ કર્યું એને, તો એની ડિગ્રી વધી પાછી. બરાબર. અને જો એને સાંભળ્યું નહીં અને ના એ પાછો અજ્ઞા શક્તિ ઉપર આવ્યો કે ના ના એ તો આ લોકોને લડવું જ પડે, તો પછી પેલી પ્રજ્ઞા શક્તિ તો બતાવીને છોડી દીધું એને, તો આપણને ચેતવ્યા એને તો. પણ એ બાવ ચેતવ્યા પછી પણ એને ગાંઠે નહીં તો એની ડિગ્રી વધે નહીં પછી. એટલે જેમ જેમ પ્રજ્ઞા શક્તિને સિન્સિયર થાય બાવ, એમ બાવાની ડિગ્રી વધતી જાય. અને એ બાવાની ડિગ્રી જેમ જેમ વધતી જાય એમ પેલી પ્રજ્ઞા શક્તિ પણ ફૂલ ખીલે પછી. આપણે આ સત્સંગ કરીએ છીએ, વાંચીએ છીએ, દાદા ભગવાનની વાણી સાંભળીએ છીએ, બધાથી શું થાય તો કે આપણી પ્રજ્ઞા શક્તિ વધારે ને વધારે ખીલે અને એ પ્રજ્ઞા શક્તિ પછી આ બાવાની દોષો બતાવવામાં બહુ જ કામ લાગે પછી. પ્રજ્ઞા શક્તિ જેમ જેમ ખીલતી જાય એમ એને દોષો વધારે ને વધારે દેખાતા જાય, એ દોષોના પ્રતિક્રમણ થતા જાય, આજ્ઞા ધર્મ પાક્કો થતો જાય, એનાથી બાવાની ડિગ્રી વધતી જ જાય, વધતી જ જાય. અને જેમ જેમ એની ડિગ્રી વધશે એમ પછી બહારનું આખું વર્તન પણ બદલાતું જશે પછી. એટલે બાવાની ડિગ્રી વધી તો બહારનું બધું મનોહર થતું, ધીમે લોકોને ગમે એવું, કોઈને દુઃખદાયી ના થાય એવું બધું એની મેળે જ આવતું જશે. એટલે આજે
મહાત્માઓની પ્રજ્ઞાશક્તિ જે છે એ આત્માના પ્રતિનિધિત્વ તરીકે કામ કરે છે અને એની પોતે જેટલા સિન્સિયર રહ્યા એટલી એની ડિગ્રીઓ વધતી જશે પ્રજ્ઞાશક્તિને સિન્સિયર એ બહુ જ મોટી એની ડિગ્રીઓ વધે એમાંથી સમજાય ને એના પછી એનો છે ને બીજો એક ભાગ જોડે જોડે આવે છે ટાઇટલ છે 356 ડિગ્રી અને 360 ડિગ્રીમાં શું ફેર એવું પ્રશ્ન કરતા પૂછે છે બરાબર તો દાદા કહે છે કે અમારું અંશ કેવળ જ્ઞાન છે અને ભગવાનનું સર્વાંશ કેવળ જ્ઞાન છે બરાબર એટલે અહીંયા અમારું એટલે છેવટે જ્ઞાની ભાવ થયો દાદાનો બરાબર છે જ્ઞાની ભાવાની વાત અને અને ભગવાન એટલે આત્મા સ્વરૂપ થયું ભગવાન એટલે એ દાદા ભગવાન છે એમની વાત કરીએ બરાબર ને તો દાદામાં પ્રગટ થયા અને બાકીના માં પ્રગટ નથી થયા એટલે આવરાયેલા છે એવું કહી શકાય આત્મા બધા જ જીવ માત્ર ની અંદર આત્મ તત્વ એક સરખો એક જ સ્વભાવી છે 360 ડિગ્રી એટલી જ શક્તિ વાળા છે મહાવીર ભગવાનમાં આપણામાં જાનવરોમાં બધાની અંદર જીવ માત્ર ની અંદર પણ એ વ્યક્ત કેટલી થાય છે તો કે એનું જેટલું આવરણ તૂટે એટલું એ વ્યક્ત થતું જાય છે બરાબર 360 ડિગ્રી નો જે પ્રકાશ છે પણ એમાંથી વ્યક્ત કેટલો થાય તો 1 ડિગ્રી 2 ડિગ્રી 10 ડિગ્રી 25 ડિગ્રી 50 ડિગ્રી એમ વ્યક્ત થતા જ્યારે આખો 360 ડિગ્રી વ્યક્ત થઈ જાય ત્યારે સર્વાંશ થઈ જાય છે અને પેલો દાદા ભગવાનનું એમણે કહ્યું ને કે અમારું હજુ અંશ કેવળ જ્ઞાન છે એટલે અંશ કેવળ જ્ઞાન એટલે શું તો કે પૂર્ણ નથી હજુ એટલે બહુ આ કેવળ જ્ઞાન એ દરેક આત્માની પોતાની જ સ્થિતિ છે કેવળ જ્ઞાન એ તો કેવળ જ્ઞાન એ કોઈ બહારથી આવતી વસ્તુ નથી કે આપણે લાવવાની છે ને બરાબર છે પોતે જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે પોતે જ અનંત જ્ઞાન વાળો બધું સર્વાંશ જ્ઞાન વાળો છે પરંતુ જ્યાં સુધી પેલો આ આવરણો છે જ્યાં સુધી ઇગોઇઝમ છે ત્યાં સુધી એ પેલું જે આત્માનો પ્રકાશ છે આત્માની શક્તિ છે એ કાર્ય કરતી નથી બહાર આવતી નથી બરાબર એનો સ્વભાવ ની અંદર તો પૂર્ણ છે ખ્યાલ પણ જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી એ સ્વભાવ ખુલ્લો થતો નથી જેમ એક મોટો ગોળો છો બલ્બ અને એને પ્રકાશિત કર્યો હોય પણ એના ઉપર માટલું ઢાંકી દઈએ તો કે અંદરનો પ્રકાશ તો એકદમ ફૂલ આપણે છે પણ પેલા માટલાના લીધે વ્યક્ત થતો નથી જેમ જેમ એ માટલાની અંદર કાણા પડતા આખું તૂટી જાય એનો બધો પ્રકાશ આખો વ્યક્ત થઈ જાય છે પછી પ્રકાશ કઈથી આવતો નથી પોતામાં જ છે બધું બરાબર છે એવું જ્ઞાન એ પોતાનું જ સ્વરૂપ છે જ્ઞાન એ જ પોતે આત્મા છે બહારથી આપણે કોઈ જ્ઞાન લાવતા નથી આપણે આવરણ ખસે છે જ્યારે જ્યારે આપણે જ્ઞાની પુરુષની વાત જાણીએ સમજીએ છે ને એનાથી શું થાય છે તો કે પેલું અજ્ઞાન ખસે છે આપણને જ્ઞાન આવતું નથી અજ્ઞાન ખસે છે બરાબર છે અને જેવું અજ્ઞાન ખસ્યું કે પેલું જ્ઞાન તો છે જ અંદર એટલે વ્યવહારમાં એવું કહેવાય કે જ્ઞાન આપે છે વાસ્તવમાં તો અજ્ઞાન કાઢે છે બરાબર
રાઈટ અજ્ઞાન નિકાલ કરે છે અજ્ઞાન નીકળી ગયું તો તો તમે પોતે જ જ્ઞાન છે જ અંદર પડેલું બરાબર એટલે આ બહુ અજ્ઞાન ઈ સેમા પડેલું છે તો કે પેલી બિલીફમાં પડેલું છે આ હું જ મહેશભાઈ છું હું જ ડોક્ટર છું આનો હસબન્ડ થવું આના વાઈફ થવું અહીંયા બોસ થવું એ અજ્ઞાન શેમાં પડેલું છે તો કે બિલીફમાં પડેલું છે પોતે ખરેખર આત્મા હોવા છતાં પણ એની બિલીફમાં શું છે તો કે હું મહેશભાઈ છું માટેને અજ્ઞાન કહ્યું એટલે અજ્ઞાન અને અદર્શન બે ભેગું થાય છે એને અશુદ્ધ ચિત્ત કહેવાય છે અશુદ્ધ ચિત્ત જેની અંદર અભેગો થયો અજ્ઞાન અને અદર્શન એ બે ભેગું થયું એટલે અશુદ્ધ ચિત્ત થયું અને અશુદ્ધ ચિત્તના લીધે આખો સંસાર ઉભો થાય ક્રોધ માન માયાનો ઉભા થાય છે પછી દાદા ભગવાન શું કરે છે તો કે જ્ઞાન વિધિથી આપણું જે અદર્શન છે એમાંથી દર્શન કરે છે આપણને પેલી રોંગ બિલીફ છે એમાંથી રાઈટ બિલીફ થઈ જાય છે અને એ રાઈટ બિલીફથી શું થાય છે તો કે ધીમે 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 પેલું અજ્ઞાન જે છે એના બદલે જ્ઞાનમાં આવતા જઈએ છે બરાબર પહેલામાં પહેલું આપણું દર્શન આપણી જે રોંગ બિલીફ હતી એ ફ્રેક્ચર કરી પછી ધીમે ધીમે આજ્ઞા ધર્મથી આપણું જે જ્ઞાન છે એ પણ પ્રગટ થતું જાય છે એટલે પછી શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા હવે શુદ્ધ દર્શન એ જ્ઞાનીની કૃપાથી થાય શુદ્ધ દર્શન એ પોતે જાતે કરી શકે નહીં કોઈ દિવસ જે બિલીફથી પોતે બંધાયેલો છે એ બિલીફ એને જાતે તોડી શકતા નથી હું સાધુ છું આચાર્ય છું ભક્ત છું ગમે તે કોઈ પણ જાતની બિલીફ છે એ પોતાની નીકળે નહીં અને એ બિલીફ જ્યાં સુધી અશુદ્ધ છે ત્યાં સુધી અશુદ્ધ દર્શન અને અશુદ્ધ જ્ઞાન કહેવાય અને એ અશુદ્ધ જ્ઞાન દર્શન છે એનું કારણ શું તો કે આ ચિત્ત તમારું ભટક્યા જ કરે ભટક્યા જ કરે ગમે તેટલી ભક્તિ કરે મંત્ર કરે ધ્યાન કરે બધું વાંચે જાણે ગમે તેટલું જાણે ને પણ પેલું જે ચિત્ત છે એ કેવું છે તો કે અશુદ્ધ છે એટલે વિનાશી વસ્તુમાં સુખ છે એવું ભટક્યા જ કરવાનું જ્યારે આપણને દાદા ભગવાને આપણું જે ચિત્ત છે એને શુદ્ધ કરી આપ્યું એટલે હવે બહાર જાય ખરું પણ તરત પાછું આવે પાછું એટલે એ શુદ્ધ ચિત્તની નિશાની છે કે એકવાર જાય ખરું પણ એ ત્યાં રોકાય નહીં બહુ પછી પાછું આવે અને અશુદ્ધ ચિત્ત કેવું છે પાછું જ ના આવે ઘરમાં એક જગ્યાથી બીજી જગ્યા ત્રીજી જગ્યા ચોથી જગ્યા ભટક્યા જ કરે ભટક્યા જ કરે એ અશુદ્ધ ચિત્ત એટલે બધું આવરણ વાળું ચિત્ત છે અને એના કારણે પોતાનો શુદ્ધાત્માનો જે આનંદ છે એનો અનુભવ કરતું નથી પોતાની અનંત શક્તિ અનંત આનંદ બધું છે પણ એનો કશો અનુભવ થતો નથી કારણ કે જ્યાં સુધી પેલું અશુદ્ધ ચિત્ત છે ત્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી ત્યાં સુધી પેલા ક્રોધ માન માયા લોભનો જ અનુભવ થાય એને સમજાય એટલે બહુ દાદા ભગવાને બહુ વૈજ્ઞાનિક રીતે આપણને આત્માનું ભાન કરાવ્યું છે અંશે કરીને આપણે કેવળ જ્ઞાન પ્રગટમાં થયું આપણને ધીમે ધીમે એના અંશ વધતા વધતા સર્વાંશ ઉપર આવીશું પછી મૂળ આત્મા તો સર્વાંશ પણ પેલું બાવાનું જે આવરણ છે ઓછા થતા જશે એટલું એ સર્વાંશ થશે
અહીંયા સર્વાંશ આત્માને નથી કરવાનો, પણ જે આવરણ વાળો હતો એના અંશો વધતા જાય છે, એ આવરણ વગરનો થતો જાય છે. અને સંપૂર્ણ આવરણ વગરનો થઈ ગયો એટલે પોતે પોતાનું સ્વરૂપે થઈ ગયો. પછી પછી પેલું વચ્ચે બાવો રહ્યો જ નહીં પછી. હવે સમજાય ને? જ્ઞાનવિધિ ને સત્સંગ કેટલા આટલા 10-12 વર્ષથી તો આ બધું પ્રવૃત્તિ ચાલે છે બરાબર, પણ ક્યારેક ક્યારેક હજી પણ આપણે તો ક્યારેક ક્યારેક શું રૂટીનમાં પણ આપણે ઇફેક્ટમાં આવી જઈએ કે ભાઈ એના રસ્તે ચાલે છે તો એનો શું ઉપયોગ કર્યો એમ, અથવા તો એ રસ્તે શું ચાલે આપણે એ વિચારસરણી નોર્મલ કેમ ના કર્યો આપણે બરાબર, અથવા તો એ વખતે રોંગ બિલીફો પછી અદર્શન અજ્ઞાન એ જ બધું ફરી વળે જેવું થયું એનો અર્થ એવો થયો? ના ના, એમાં કેવું છે કે પેલો જે વિચાર આવે છે કે હું નહીં હોઉં તો આ લોકો કેવું ચાલશે અથવા શું થશે, એવો વિચાર આવવો, એ વિચાર એ પહેલા જે આપણે ભરેલું છે ને એ નીકળે છે, ભરેલો માલ નીકળે છે. આજે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, શુદ્ધાત્માનું વ્યવસ્થિતનું બધું ખબર છે, પણ તોય પેલા જે વિચાર આવે ને મનના એ તો આયા જ કરે બરાબર, એમાં ફેરફાર ના થાય. એ તો જેવા જેને વીટેલા હોય ભરેલા હોય ને એવા જ નીકળે નથી પાછા બરાબર, એટલે હજી જેટલો સ્ટોક પડ્યો છે એટલે નીકળ્યા કરશે બધું આવશે. કોઈને ભય વાળા હોય, કોઈને બેફામ વાળા હોય, કોઈને બહુ વસ્તુ ગમે એવા હોય, મોહ વાળા હોય, બધા જાત જાતના હોય એના, તો એ મનના વિચારો ની અંદર જ્ઞાન હોતું નથી. એ તો આયા જ કરે, જ્ઞાન હોય તો આવે, ના હોય તો આવે. પણ એ વિચાર આયા પછી આપણે એને જ્ઞેય સ્વરૂપે જોયું, ઓકે, એને દાદા ભગવાન કે તમારું આ દર્શન શુદ્ધ થયું છે હવે. રાઈટ, મહેશ ને આવા વિચારો આવ્યા, મારા નથી. એ રહ્યું અંદર કે આ મહેશભાઈ ને આવો વિચાર આવ્યો ને તમે જાણ્યો એટલે તમારું જે દર્શન છે એ શુદ્ધ રહ્યું કહેવાય. જો ત્યાં દર્શન પેલું થાય ને કે આ મને વિચાર આવ્યો એટલે તરત જ પેલું અદર્શન ઉપર આવે આપણે, અને અદર્શન એટલે શું પછી એની ઇફેક્ટ કરે પછી બરાબર. જો આપણું શુદ્ધ દર્શન રહ્યું હોત ત્યાં આગળ તો આપણે એ વિચાર આપણને અસર કરે જ નહીં. વિચાર તો આવે, બધાય ને આવે બરાબર છે, વિચાર તો જ્ઞાની ને આવે, અમને લોકો ને આવે, બધા મહાત્માઓ ને બધા ને આવે, જાત જાત ના આવે. જેને જેવા ભરેલા હોય એવા વિચારો ને આ કર, વિચારો આવવા એમાં આપણને જ્ઞાન નથી એવું નથી કે આપણે 10 વર્ષથી આ જ્ઞાન નું બધું જાણીએ છીએ તોય આવા નેગેટિવ વિચારો અથવા આવા બધા ખરાબ વિચારો આવી જાય છે અંદર, ભયના વિચારો આવી જાય, તો એને જ્ઞાનને કોઈ લેવા દેવા નથી. રાઈટ, એ વિચાર આવ્યા પછી આપણે એમાં તન્મય નથી થતા અને એને જોઈએ જાણીએ છીએ, ઓહો ફાઇલ નંબર 1 મહેશભાઈને વિચાર આવ્યા ને હું તો શુદ્ધાત્મા છું. ત્યાં આગળ આપણું જે દર્શન શુદ્ધ રહ્યું તો દાદા ભગવાન કે તમારા અંશ વધ્યા એટલા. એટલે એવું જો તમને લાઈટ થાય તો પછી એ વિચારની અસર બી ઓછી થાય છે, વિચાર ખરી પણ પડે છે, એની મેળે જો ડાયવર્ટ થઈ જાય બીજે. હા, વિચારો તો એની મેળે આયા જ કરે, પણ તમે એની જ્ઞેય સ્વરૂપે જોવા જાણવામાં રહ્યા એટલે તમને એની અસરમાંથી મુક્ત થયા આવે. કોઈને મરણનો વિચાર આવે, કોઈને એક્સિડન્ટનો વિચાર આવે, આપણને સહેજ ખાંસી થાય કે કશું થાય તો પહેલા વિચારો શું આવે મનની અંદર,
સર મને આવું થઈ ગયું લાગે છે, આ બધાને થાય છે અત્યારે, આ બહુ સમય છે મને થઈ ગયું, તો ઊંઘવાય ના દે ઘણી વાર થઈ. બરાબર. હવે એ મનની અંદર આવું એ તો સ્વાભાવિક છે, મનનો ધર્મ છે એ બધો તો. પણ એ વખતે આપણે શુદ્ધાત્મા રહી અને આ મનના વિચારોને જ્ઞેય તરીકે જાણ્યા જ કરે કે મહેશભાઈ વિચાર આવે છે, હું તો શુદ્ધાત્મા છું. એટલે તમે શુદ્ધ દર્શનમાં રહ્યા તો તમારું પેલું દર્શન શુદ્ધ થયું તો જ્ઞાન પણ શુદ્ધ થતું જશે. અને આ શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન જેટલું વધતું ગયું એટલું પેલું કેવળ જ્ઞાનના અંશ વધતા વધતા સર્વાંશ ઉપર આવીશ. વિચારો છો ને ગમે તેવા આવે. મને વિચાર આવ્યો એમાંથી બહાર નીકળી પડી છે, એમાંથી બહાર નીકળી જાય છે, એને જ્ઞાન કહેવાય છે. આજે આત્મજ્ઞાન છે, એ આત્મજ્ઞાનની જે દ્રષ્ટિ એ મનને બદલવા માટેની છે જ નહીં. રાઈટ. એ તો મનનું માલિકી પણ કડાવે છે આપણને, કાન મારું જ નથી હવે આ. મન વાણી અને શરીર ઉપરની જે માલિકી ભાવ હતો એ તૂટી ગયો છે હવે. અને માલિકી ભાવ તૂટવાથી આ જે મન છે એ બીજ સ્વરૂપ બનતું જ નથી પછી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્ઞાનથી મન બદલાય, આપણું વર્તન બદલાય, આપણી વાણી બદલાય, એવું કશું છે નહીં. રાઈટ. મેઇન તો સેપરેશન છે. સેપરેશન એને જ જ્ઞાન કહેવાય છે. તમે પોતે કોણ છો અને આ મન શું છે, વાણી શું છે અને શરીર શું છે તમે જાણી લીધો, એને જ દાદા ભગવાન કહે છે જ્ઞાન કહેવાય છે. બરાબર. એ ભૂતકાળમાં જાય છે બધું, ભૂતકાળના ભાગ છે બધું. હા, પોતે પોતાના સ્વભાવને જાણવો અનુભવવો એ જ જ્ઞાન. બરાબર. પેલું ફેરફાર થવું બંધ થવું એમાં પડે જ નહીં. એ તો મનના વિચારને પોતાનો માને તો ફેરફાર કરવા જાય ને તો. બરાબર છે. આ મને ખરાબ વિચાર આવ્યો એ મને આવ્યો છે તો હું એને સુધારવા જઉં ને. દાદા ભગવાને સુધારવાનું આપ્યું જ નથી આપણને. આપણને કહ્યું કે તમારે મનનો વિચાર આવે એને તમે જ્ઞેય સ્વરૂપે જાણો, જુઓ એને બસ. અને તમને બહુ અંદર થતું હોય તો પ્રતિક્રમણ કરાવો એને બસ. બરાબર. એટલે તમારું આખું દર્શન શુદ્ધ થયું છે હવે. સમજાય ને? આ બહુ ગમે તેવા વિચારો આવે ને તો આવે જ, બધાય ને આવે તો. બરાબર. એટલે ક્યારેક ક્યારેક દાદા એવું કે છે ને કે ભાઈ આવા પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે પોતાની ગુફામાં બેસી જવાનું. હા, એ શુદ્ધાત્માની ગુફા. એટલે મારો સ્વભાવ આ ફાઇલ નંબર 1 ને જોવાનો અને જાણવાનો, જેટલા વિચારો આવે છે ને આવે. આપણે 12 વર્ષ થયા ને આપણને જો બરાબર જ્ઞાનની સમજ નથી આવી, એ પાછી આપણને બીજી ઊંધી સમજણ ઊભી થઈ આ પાછી. તો કે એવું કેમ ઊભું થાય છે? તો કે આપણી પેલી જે બિલીફ છે ને જ્ઞાનની, એ કઈ છે? તો કે આ બધું ફેરફાર થાય એને જ્ઞાન કહેવાય એવી બિલીફ છે આપણી. રાઈટ રાઈટ. આ મનને અંદર સરસ આવે, મનમાં કોઈ દિવસ આવા વિચાર આવે નહીં, આપણી વાણીથી આવું કોઈ થાય નહીં, આપણું વર્તન ખરાબ થાય નહીં, તો આપણે જ્ઞાનમાં છે. એટલે એ બિલીફ પેલી કામ કરે છે ત્યાં આગળ. એટલે જ્ઞાન લીધું છે તો જ્ઞાન થકી આ બધું ફેરફાર થવું જોઈએ, પણ એ બિલીફ ઊભી થઈ આપણી. એ બિલીફ ઊભી થઈ. હા. અને એ બિલીફ અને કામ કરે છે ત્યાં. હા. બરાબર. એટલે પછી અંદર અફસોસ થાય કે સાલું હજુ કંઈ કરવાનું બાકી રહ્યું છે, હજુ આ આટલું બધું કર્યું પણ હજુ કંઈ થતું નથી, હજુ કંઈ થતું નથી એમ.
એટલે આવું કઈક આવે ને ત્યારે ફાઇલ વન ફાઇલ ટુ એકબીજા સાથે વાતો કરતા ને ત્યારે થાય કે આમાં પોતાની જાત પર જાણે તિરસ્કાર આવતો હોય પણ એ ખરેખર ના કરાય હવે કે તિરસ્કાર કે ભાઈ આવું આટલું બધું કર્યા પછી આટલું વાંચ્યા પછી પણ આપણને આવા વિચારો આવે છે કે આપણે આવો વિચાર કરીએ એટલે ભાઈ આપણું કરતા પણ થઈ ગયું આપણે તન્મયાકર થઈ ગયા આપણે હા ખાલી થઈ જતો હતો એ તો પણ પકડી લીધો એને કે મને આવા વિચાર આયા અને પછી બુદ્ધિ એને કે ખરાબ અને સારો ને પછી એમાં પડે પછી બરાબર છે એટલે ત્યાં એ અશુદ્ધ દર્શન થશે પછી પોતાનો જ વિચાર છે એવું માન્યું એટલે અશુદ્ધ દર્શન અને અશુદ્ધ દર્શન એ શું પછી તમને અંદર દુઃખ ઉભું કરશે પાછું સમજાય ને બહુ આખું દર્શન આપણને શુદ્ધ કરી નાખ્યું એમણે એટલે મનના ગમે તેવા વિચારો આવે વાણીનો જે વ્યવહાર થઈ જાય બધાની અંદર આપણે પોતે શુદ્ધાત્મા રહી અને આ ફાઇલ નંબર 1 ને જુદા રહીને જાણ્યું એ જ જ્ઞાન રાઈટ રાઈટ જ્ઞાનનો અર્થ જ છે કે પોતાના સ્વભાવમાં જોવા જાણવાના જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવમાં જ રહેવું બરાબર જ્ઞાનનો અર્થ એવો નથી કે બદલવું બરાબર એટલે પાંચ આજ્ઞામાં જે બીજી આજ્ઞા જે છે હું વાસ્તવમાં રિયાલિટીમાં શુદ્ધાત્મા છું એ બિલીફ પાકી દેવી જોઈએ બિલીફ પર વાસ્તવિકતા સ્વરૂપે આવી જોઈએ બસ જેમ જેમ બદલી જશે આપણે શુદ્ધાત્મા તરીકે ફાઇલ નંબર 1 ને જોયા જ કરવાની છે એ જ જ્ઞાન એ બરાબર એ જ જ્ઞાન રાઈટ રાઈટ જેમ જેમ આ દર્શન શુદ્ધ થતા 100% આવશે ને પછી ચિત્ત રહેતું જ નથી 99% સુધી શુદ્ધ થયું અને 1% અશુદ્ધ રહ્યું ત્યાં સુધી એ ચિત્ત કહેવાય અને 100% એ શુદ્ધ થઈ ગયું ને પછી જ્ઞાન કહેવાય છે ને બરાબર છે પછી એને ચિત્ત રહેતું નથી જ્ઞાન જ થઈ ગયું એને તો એ પેલું જે સર્વાંશ કહે છે ને એ કેવું છે તો કે જ્ઞાન સ્વરૂપ થઈ ગયો પોતે જ રાઈટ એમની 356 ડિગ્રી એ છે તો પણ એમનું ચિત્ત કેવું છે તો કે 1 સેકન્ડ પણ કહીએ બહાર જતું નથી બીજે નિરંતર વર્તમાનમાં રહે છે 356 ઉપર પણ કોઈક મહાત્માએ પ્રશ્ન પૂછેલો તમને તમે વાત કરી હતી કે ઘણા લોકો ભૂતકાળમાં જીવતા હોય ઘણા ભવિષ્યકાળની ચિંતા કરે જીવતા હોય ત્યારે વર્તમાનમાં રહે એટલે દાદાને પણ પોતાને એ સ્ટેજ આવે પછી તો કાયમ વર્તમાનમાં જ ચિત્ત રહેતું હોય ક્યાંય જાય નહીં એમને તો નિરંતર જાય નહીં ને નિરંતર વર્તમાનમાં રહે એક ક્ષણ વાર પણ જાય નહીં કે છે અમારે સદાય ચિત્ત આત્માની મુક્તિમાં રહે જેટલું ચિત્ત શુદ્ધ થયું એટલું ચિત્ત બહાર ભટકતું ઓછું થઈ ગયું બરાબર નિરંતર પોતાના સ્વભાવની અંદર શુદ્ધાત્માની અંદર જ રહ્યા કરે અને એના માટે જ આપણને આ વિધિ આરતી આ સત્સંગ પણ શું છે તો કે આ સત્સંગની અંદર આપણું જે ચિત્ત છે ને એ સત્સંગની અંદર જબોડીએ છે એટલે ચોખ્ખું થતું જાય છે જે નથી બધા કહેતા કે ગંગા નદીમાં નાવાથી પાપ ભસ્મીભૂત થઈ જાય બધા ધોવાઈ જાય તો ખરેખર આ સત્સંગની ગંગા એની અંદર ખરેખર આપણે આપણા ચિત્તને જબોડીએ ને રાઈટ તો એકદમ બધા પાપ ધોવાઈ જાય બધા આવરણ ઓછા થતા જાય પેલી બધી રોંગ બિલીફો ખસતી ગઈ કે બધા પાપ ધોવાતા કે અને એ જેવા પાપ ધોવાયા એટલે આખું દર્શન શુદ્ધ થતું ગયું એ ક્યારેક લિટરેચરમાં આવા શબ્દો વાપરેલા હોય છે અશુભાઈ કે નિર્મળ ચિત્ત મલિન ચિત્ત બરાબર છે તો હવે જયારે ચિત્ત ખાલી થાય ત્યારે કેવી અવસ્થા પામે અથવા તો શું કહી શકાય કે કશું એવું કઈ ખરું એવું કઈ ખરાબ બધી આદતો ઉપર ખરાબ વસ્તુઓ ઉપર ખરાબ કામો ઉપર જ એનું ચિત્ત જાય બરાબર
કોઈ પણ માણસ આવ્યો હોય તો એનો કેવી રીતે ઉપયોગ કરવો એમ જ ચિત જાય એનો. કોઈ પણ જગ્યાએ ગયા તો કેવી રીતે આપણે નફો લઈ લેવો એની પાસે એમાં જ એનું ચિત જાય. મેનું ચિત પોતાની સ્વાર્થ માટે બધું કર કરે એમાં પછી ગમે તે કરવાનું આવે ને. બરાબર. મેલું ચિત છે, મલિન ચિત એકદમ. એટલે મલિન ચિત થી શું થાય તો કે પેલા ક્રોધ માન માયા લોભ એનું બહુ જબરજસ્ત ઉભા થઈને કામ કરે એના. નથી ઘણા લોકો ધર્મની અંદર ગયા હોય ને ત્યાંય ચોરીઓ કરે એવા હોય. કેટલું મલિન ચિત છે એનું કારણ છે આ. બરાબર. પેલું ચિત એટલું બધું મલિન છે કે એને એનું ભાન રહેતું નથી કે શું કરીએ છે આપણે. પછી એથી ધીમે 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 એ ચિત ધર્મની અંદર આવે, સમજણમાં આવે, ડેવલપ થાય, એમ કરતા કરતા એ નિર્મળ થતું જાય. પછી નિર્મળ ક્યારે થાય તો કે બીજાનો વિચાર કરે કે ઓહો આ દુઃખ થાય નહીં, અમને આવું ના કરવું જોઈએ. પોતાની અંદર વિવેકપણાનું જ્ઞાન આવે ને ત્યારે પેલું ચિત્ત નિર્મળ બનતું જાય પછી. બરાબર. અને ધીમે ધીમે એ નિર્મળ થતા થતા એટલું બધું નિર્મળ થાય કે કોઈ પણ જસ હોય પોતે લે નહીં, ભગવાનને જસ આપે, પોતાના મિત્રોને જસ આપે, પોતાના પરિવારને જસ આપે, જે સાથી હોય એને જસ આપે, પોતે એમાં અંદર બિલકુલ માનનો રસ ચાખે નહીં ને ત્યારે સાચી નિર્મળતા ઉત્પન્ન થાય છે. રાઈટ રાઈટ. અને એવું નિર્મળ ચિત હોય એ તો જબરજસ્ત જ્ઞાનીના દરેક વાક્યોને બહુ જબરજસ્ત ઝીલે પછી. એ ઘણી વાર સત્સંગ હોય ને આપણું ચિત્ત કોઈ કામમાં જતું રહે, ઘણી વાર સત્સંગ ચાલતો હોય ને આપણી ઓફિસ યાદ આવી જાય, કશું કામ યાદ આવી જાય, થોડીક વાર થાય ત્યારે બીજું કંઈક યાદ આવે, ખાવાનું યાદ આવે, જવાનું યાદ આવે, એનું કારણ શું? તો કે ચિત્ત એટલું નિર્મળ નથી. નિર્મળ ચિત્ત તો બહુ મોટી અવસ્થા છે એ તો. આ જે સંત અવસ્થા છે ને એની અંદર સૌથી આ નિર્મળ ચિત્ત હોવું જોઈએ. ચિત્તવૃત્તિ કેવી એકદમ મલિન હોય, ઓછી થઈ ગઈ હોય, મોટા ભાગે એની ચિત્તવૃત્તિ બધી મલિનતામાંથી બહાર આવ્યો હોય ત્યારે સંત બની શકે છે. કપડા એકલા બદલવાથી સાધુ કે સંત બનવું એ વ્યવહાર માટે છે. બરાબર. પણ વાસ્તવમાં સંત અને સાધુ એ બહુ મોટી દશા છે ચિત્તની, જેના ચિત્તની અંદર આ જગતના વિષયોની બધી મલિનતા ઓછી થઈ ગઈ છે. બરાબર. ત્યારે એને સંત પણ કહેવામાં આવે છે. એટલે આ બહુ મલિન ચિત્ત એમાંથી થતા થતા નિર્મળ ચિત્ત બાજુ આવે ને પછી શુદ્ધ ચિત્ત ઉપર આવે છે. શુદ્ધ ચિત્ત ઉપર આવ્યા એ તો બહુ મોટું કહેવાય કે એને અંશ રૂપે કેવળ જ્ઞાન થયું કહેવાય. અને એ પછી સર્વાંશ થયા વગર રહે નહીં પછી, સમજણ. એટલે આખું અશુદ્ધ ચિત્ત થી આ શુદ્ધ ચિત્ત સુધીની પ્રોસેસ ચાલ્યા જ કરતી હોય, ચાલ્યા જ કરતી હોય છે. પ્રશ્ન કરતા દાદા ને પૂછે છે કે 360 વાળાને આ જગત કેવું દેખાય. દાદા કહે છે કે કોઈ જીવ દુખી નથી, કોઈ જીવ સુખી છે જ નહીં, કોઈ દોષિત નથી, બધું રેગ્યુલર જ છે. સર્વ જીવો નિર્દોષ જ દેખાય, અમને નિર્દોષ દેખાય.
પણ અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય, શ્રદ્ધામાં ને જ્ઞાનમાં, પણ ચારિત્રમાં નથી. યસ, એટલે અમે બોલીએ કે આ તે ખોટું કર્યું, આ આનું સારું, સારું ખોટું બોલે છે, ત્યાં સુધી વર્તનમાં નિર્દોષ નથી દેખાતા. બરાબર છે. અને એ હજુ વર્તનમાં આવ્યું નથી, તે વર્તનમાં આવશે ત્યારે 360 પૂરી થશે અમારી. બરાબર છે. આ મનમાં કશું અમારે કશું નહીં, અમારે આ મનમાં કશું નહીં, અમારે રાગ દ્વેષ જરાય નહીં, વાતોમાં બોલીએ. દાદાજી કહે છે કે આ શ્રદ્ધામાં ને જ્ઞાનમાં અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય, શ્રદ્ધામાં ને જ્ઞાનમાં, પણ ચારિત્રમાં નથી. એ વસ્તુ સમજ. એટલે પેલું જે શ્રદ્ધામાં કે છે ને, એટલે એ દર્શનમાં, જેમાં આપણને શ્રદ્ધા બેસી ગઈ કે આ જગતના દરેક જીવ માત્ર એ પોતાના કર્મોનો આધીન જ વર્તી રહ્યા છે. બરાબર. એવી શ્રદ્ધા બેસી ગઈ આપણને. પહેલા આપણને શું શ્રદ્ધા હતી? તો કે આ જગતના બધા જીવો આવું કરે છે, આ આ સારું કરે છે, આ ખરાબ કરે છે, એવી શ્રદ્ધા હતી. હવે આપણી શ્રદ્ધા બદલાઈ. પહેલી શ્રદ્ધા બદલાય હંમેશા. આપણે કોઈ પણ વસ્તુ બહારનું જે ચારિત્ર બદલવું હોય ને, તો એનો પહેલામાં પહેલી શ્રદ્ધા બદલાય હંમેશા. અને એ શ્રદ્ધા બદલાય પછી એની પ્રોસેસ શરૂ થતા થતા દ્રઢ શ્રદ્ધામાં આવે. અને એ દ્રઢ શ્રદ્ધા એ જ્ઞાન કહેવાય. અને પછી દ્રઢ શ્રદ્ધા થયા પછી પેલું વર્તનમાં આવી જાય, ચારિત્રમાં આવી જાય.